समाचार ए जे तमारा होय जे तमने स्पर्शे जे लावे तमारी समस्याओनो अंत अने आवा समाचार एटले बीके न्यूज टुडे एटले ब्रॉड नॉलेज फॉर मोर अपडेट्स सब्सक्राइब टू आवर चैनल एंड एन्जॉय वॉचिंग द वीडियोस। नमस्कार दर्शक मित्रों, हूँ छु प्रणव। स्वागत छे तमारू उत्तर गुजरातनी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आजना समाचारना प्रायोजक छे कोबरा वार्डना थांबला। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आजना मुख्य समाचार। ડિસ્સાનો ઓવરબ્રિજ સમસ્યામાં ઘેરાયો। આમ આદમી પાર્ટીના કાર્યકરો બ્રિજમાં થયેલ ગેરરીતિના વિરોધમાં ત્રિદિવસીય ભૂખ હડતાળ પર બેઠા। એચએનજીયુ પાટણ ખાતે યોજાયેલ યુવા મહોત્સવમાં ડિસ્સા કોલેજનો પ્રથમ નંબર વિદ્યાર્થીઓનો કોલેજ દ્વારા સન્માન કરાયું। ડિસ્સાના વડલી ફાર્મ અને નવલપુરા ગામે હજારો લીટર પાણીનો વેડફાટ, અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા લોકો ત્રસ્ત। ચાંદવાલા મુખડા ગીતના સિંગર દેવપગલી પોતાના વતન આસેડા ગામે પહોંચતા ગામલોકો દ્વારા સ્વાગત કરાયું। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડિસામાં વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અંદાજિત 200 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ નવો બ્રિજ બન્યા બાદ જૂના વિવાદો અટકવાનું નામ જ લેતા નથી। ત્યારે આજે ડિસામાં આમ આદમી પાર્ટી દ્વારા બ્રિજમાં આચરવામાં આવેલી ગેરરીતિના વિરોધમાં 3 દિવસ માટે ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે। ડિસ્સામાં વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અંદાજિત 200 કરોડ રૂપિયાના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો। આ બ્રિજ ગુજરાતનો પહેલા નંબરનો બ્રિજ છે, પરંતુ આ નવો બ્રિજ બન્યા બાદ પણ જૂના વિવાદો હજુ પણ હયાત છે। ત્યારે આજે ડિસ્સામાં આમ આદમી પાર્ટી દ્વારા આ બ્રિજમાં આચરવામાં આવેલી ગેરરીતિના વિરોધમાં 3 દિવસ માટે ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે। ડિસ્સામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 27 પર વર્ષોથી ટ્રાફિકની સમસ્યાને લઈ ડિસ્સા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પ્રજા ત્રસ્ત બની ગઈ હતી, અને આ સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા અંદાજિત 200 કરોડના ખર્ચે રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। ડિસ્સાને નવો બ્રિજ બન્યા બાદ પણ સમસ્યાનું નિવારણ થયું નથી। 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજ પર લાઇટો પણ મૂકવામાં આવી, પરંતુ ચાલુ ન હોવાથી રાત્રિ દરમિયાન લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે। આ ઉપરાંત આ બ્રિજ બન્યા બાદ જે જૂનો હાઇવે હતો તે જૂનો હાઇવે ક્ષતિગ્રસ્ત થયો હતો, તેનું પણ સમારકામ કરવામાં આવ્યું નથી, જેથી વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ બ્રિજના નીચે મોટી જગ્યા ખુલ્લી હોવા છતાં પાર્કિંગની સુવિધા ન હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે। આ તમામ મુશ્કેલીઓના નિવારણ માટે અસંખ્ય લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ પરિણામ ન મળતા આજે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગમવામાં આવ્યું છે। જય હિન્દ, નમસ્કાર। આજે આમ આદમી પાર્ટી દ્વારા ડિસા નગરની જે મેઇન સમસ્યાઓ જે છે, 200થી વધારે કરોડના ખર્ચે ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ ખખડતા જ હાલતમાં દેખાઈ રહ્યો છે। ઉપર રોડ પણ તૂટી ગયો છે, ઉપર અંધકારમય આ પુલ છે, નીચે જે સર્વિસ રોડ છે એ પણ ચીગડાવાળો રોડ છે, એને બનાવવામાં આવેલો નથી। અહીંયા આજુબાજુની જે ઓવરબ્રિજના કારણે સોસાયટીઓ ઘણી બધી છે, રોંગ સાઈડમાં પણ જવું પડે છે। જે મેઇન સમસ્યાઓને લઈને જે આમ આદમી પાર્ટીની જે અમારી માગણીઓ છે એને લઈને આજે બાબા સાહેબ આંબેડકરજીને પુલહાર પ્રતિમાને પહેરાવીને એમના આશીર્વાદ લઈને એમને જે બંધારણની અંદર જે હક આપ્યા છે હક મુજબ આજે આમ આદમી પાર્ટીના અમારા પ્રદેશ સંગઠન મંત્રી જિલ્લા પ્રમુખ રમેશભાઈ સાથે તમામ સાથીઓ આજે અન્ન ત્યાગ કરીને આ માગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી 3 દિવસના અન્નત્યાગ સાથેના ઉપવાસ આંદોલન અહીંયા આજે અમે શુભ શરૂઆત કરી છે। અમારી માગણીઓ છે, તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે જે મેઇન સમસ્યા છે એના કારણે વારંવાર એક્સિડન્ટો થઈ રહ્યા છે, ડિસાને સમસ્યાઓ થઈ રહી છે, ખરેખર સમસ્યાઓમાંથી નિરાકરણ આવેના માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ સમસ્યાઓ વધી છે, અહીંયા વારંવાર એક્સિડન્ટ પણ થયા છે, તો આ માગણીઓ સત્વરે પૂરી કરવામાં આવે તેવી અમારી માગણીઓ છે। આપ સૌને, ડિસા નગરને, બનાસકાંઠા વાસીઓને નમ્ર અપીલ પણ કરું છું કે આવો આપણે સૌ સાથે મળીને આપણા હક માટેની લડાઈ લડીએ। જય હિન્દ, જય ભારત।
કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ પર લાઇટ જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી નથી અને આ સુવિધા માટે નગરપાલિકામાં રજૂઆત કરતા નગરપાલિકા નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી હોવાનું જણાવે છે અને નેશનલ હાઈવે ઓથોરિટી આ નગરપાલિકાની જવાબદારી જણાવી રહ્યા છે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ડૉક્ટર રમેશ ચૌધરીએ ભાજપ શાસિત ડીસા નગરપાલિકા પર સંગીન આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાલિકામાં થતા ભ્રષ્ટાચારની માત્ર 10% રકમથી પણ બ્રિજ પર લાઇટો ચાલુ થઈ શકે છે. જય હિન્દ સાથીઓ, અમે ઘણા બધા આવેદનપત્ર આપ્યા પછી અમે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ આવેદનપત્ર આપ્યું તો એમનું કહેવાનું એવું થાય છે, પહેલાં નગરપાલિકાવાળાએ એવું કીધું કે અમારી જવાબદારી નથી, આ નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે. તો પછી અમે નેશનલ હાઈવે ઓથોરિટીમાં ગયા તો એમણે એવું કીધું કે આ ખરેખર જવાબદારી નગરપાલિકાની છે. પહેલાં પણ જે સ્ટ્રીટ લાઇટો હતી એ નગરપાલિકા એનો જ લાઇટ બિલ ભરતું હતું અને જે વેરો લે છે એ પણ નગરપાલિકા જ લે છે. તો આ નગરપાલિકા નેશનલ હાઈવે ઓથોરિટીએ નગરપાલિકાને લેટર મોકલાયો હતો. એના પછી નગરપાલિકાએ જે જવાબ આપ્યો છે કે જે અમારી પાસે જ લાઇટ બિલ ભરવાના પૈસા નથી. મારી એમને એક લાગણીશીલ વિનંતી છે કે નગરપાલિકાના પ્રમુખશ્રી અને એમના કોર્પોરેટર સાથે મળીને બેસે, એક મિટિંગ કરે. આ તકલીફ ખરેખર સમસ્યા ગંભીર સમસ્યા છે. તમે તમારા ભ્રષ્ટાચારમાં ખાલી 10% ઓછા કરશો ને તો આ બિલ ભરાઈ જશે. એના માટે ખાલી ને ખાલી નિયત અને દાન જ જોઈએ. તો મારી નમ્ર વિનંતી છે એક લાગણીશીલ બની અને તમે આ બિલ ભરો અને લાઇટો ચાલુ કરો. ખૂબ ખૂબ આભાર. ડીસાની એન્જલ સ્કૂલ ખાતે સૌ પ્રથમવાર કમ્પ્યુટર પર ઝડપી અને ભૂલ વગરનું લખાણ લખવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ધોરણ 6-10 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને વિદ્યાર્થીઓ પોતાનું ટેલેન્ટ બતાવી શકે તે માટે વિવિધ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં ડીસાની એન્જલ સ્કૂલ ખાતે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ જેવી કે રંગોળી સ્પર્ધા, રાખડી બનાવવાની સ્પર્ધા, મીણબત્તી બનાવવાની સ્પર્ધા વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે સૌ પ્રથમવાર કોમ્પ્યુટર પર ઝડપી અને ભૂલ વગરનું લખાણ લખવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ધોરણ 6-10 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધા યોજવાનો હેતુ બાળકોમાં ઝીણવટપૂર્વક તપાસ અને ચોકસાઈના ગુણો વિકસાવવાનો હતો. આ સ્પર્ધામાં કોરોના ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. શાળાના કોમ્પ્યુટર શિક્ષક કુલદીપ રાવલે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓએ ચોકસાઈથી ભૂલ વગરનું લખાણ લખ્યું હતું તેમને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવશે. ડીસા ખાતે કાર્યરત સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે આજે દુર્ગા વાહિનીની બહેનો દ્વારા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આત્મરક્ષણ તાલીમ આપવામાં આવી હતી. ડીસા ખાતે કાર્યરત સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે આજે દુર્ગા વાહિની બહેનો દ્વારા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આત્મરક્ષણ તાલીમ આપવામાં આવી હતી. ડીસાની સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે દુર્ગા વાહિની બહેનો દ્વારા વિદ્યાર્થિનીઓને આત્મરક્ષણ તાલીમ અપાઈ હતી. બનાસકાંઠા જિલ્લો એ અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે, જેને હાલમાં દિવસે ને દિવસે મહિલા અને દીકરીઓ પર અત્યાચારના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે રોજેરોજ પોલીસ મથકો પર અનેક ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે વારંવાર વધી રહેલા અત્યાચારના બનાવોને અટકવા માટે આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દુર્ગા વાહિનીની બહેનો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત આજરોજ દુર્ગા વાહિની બહેનો દ્વારા સેન્ટ ઝેવિયર સ્કૂલ ડીસા ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીકરીઓએ આત્મરક્ષણ કેવી રીતે કરવું જોઈએ તે માટે લાઠી કરાટે, તલવારબાજીનું પ્રશિક્ષણ અને બૌદ્ધિક તાલીમ આપવામાં આવી હતી, જેમાં NSSના સંચાલક ભાર્ગવભાઈ ભટ્ટ અને પ્રિન્સિપાલ ભાદર રાજ ક્લેસિયસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં થરાદ જિલ્લા સંયોજિકા હિનાબેન ત્રિવેદી, લાખણી પ્રખંડ સંયોજિકા માસુમબેન, ડીસાના દુર્ગા વાહિની અલ્પાબેન શાહ, ડીસા જિલ્લા સંયોજિકા શિવાનીબેન તથા RSSના કાર્યકર્તા પંચાલ પિન્ટુભાઈ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને દુર્ગા વાહિની બનાસકાંઠા વિભાગ સંયોજિકા ડૉક્ટર અવનીબેનનો પણ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. હવે તમને સ્ત્રી સશક્તિકરણ એટલે શું? બહેનોમાં જે શક્તિ રહેલી છે, જે સુષુપ્ત શક્તિ રહેલી છે, એ સુષુપ્ત શક્તિને અમે બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું બધું તમને હિનાબેન અને શિવાનીબેને સમજાવ્યું છે, પણ તમે જુઓ પહેલેથી ઇતિહાસમાં જુઓ કે પહેલાં આપણે જુઓ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એમને પોતે દેશ માટે
કેટલી બધી બહેનોને ભેગી કરી અને દેશનું કેવી રીતે રક્ષણ કર્યું છે એનાથી આપણે સૌ માહિતગાર છીએ. પછીથી રમત ગમતમાં જુઓ તમે, પીટી ઉષા છે, સાનિયા મિર્ઝા, પીવી સિંધુ, આવા તો કેટલાય નામ છે. તો એ બહેનો પણ કોઈની કોઈ તકલીફ ભોગવીને જ પછી આગળ આવ્યા છે ને. એટલે જ્યારે આપણે આગળ આવવું છે, આપણે કોઈ પણ ક્ષેત્રમાં આપણી શક્તિનો ઉપયોગ કરવો છે, આપણી શક્તિ બતાવવી છે, તો આપણે કોઈ મુશ્કેલીઓનો તો સામનો કરવો જ પડશે. અત્યારે બહેનો કેટલી બધી આગળ છે તમે જુઓ કે બસમાં કંડક્ટરમાં પણ બહેનો લીધી છે. પછી કાલે જ મેં તો જોયું ત્યાં જ્યારે જીઈબી બોર્ડ તરફથી આવે છે આ લાઇટ બિલ આપવા માટે, એમાં પણ બહેનો લીધી છે. પછી આ ટ્રક ડ્રાઈવરમાં પણ મેં તો જોયા છે બહેનો ચલાવે છે. રિક્ષામાં ઘણી બધી જગ્યાએ રિક્ષા ચાલક પણ બહેનો જ છે. પાટણ ખાતે આવેલ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં યોજાયેલ યુવા મહોત્સવમાં ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવતા કોલેજ દ્વારા સન્માન કરાયું હતું. પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં યોજાયેલ યુવા મહોત્સવમાં ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવતા કોલેજ દ્વારા સન્માન કરાયું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા તાજેતરમાં 32મા આંતર કોલેજ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન 80 કોલેજના અંદાજિત 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ડીસા કોલેજના સાંસ્કૃતિક વિભાગના કન્વીનર પ્રોફેસર કે એમ પટેલ તથા પ્રોફેસર તૃપ્તિબેન પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે લોકનૃત્ય, માઇમ, સ્ક્રિપ્ટ, વક્તૃત્વ, ક્વિઝ, ડિબેટ આદિમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો, જેમાં પરવેજ મેમણ અને વિનીતા ઓઝાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ યંત્ર સંસ્કૃતિ અને ભૂખમરાને રજૂ કરતી માઇમે સ્પર્ધામાં ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવીને કોલેજને ગૌરવ અપાવ્યું હતું. આ સ્પર્ધામાં નરેશ ગેલોત, વિનીત અગ્રવાલ, ધવલ સોલંકી, કરણ સોલંકી, અજીત રાજગોર તથા રાહુલ પરમારે ભાગ લીધો હતો. તે ઉપરાંત વિનીતા ઓઝાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ હુડો રાસમાં ઉર્વશી પુરોહિત, પ્રીતિ છટાની, નંદની ઠક્કર, પલક ઓઝા, ઈશા ઓઝા, આસ્થા સોની, ડિમ્પલ ખત્રી તથા મોક્ષા બોરેડિયાએ ભાગ લઈને સુંદર પરફોર્મન્સ આપ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધામાં કેલમ પ્રજાપતિ, પોસ્ટર મેકિંગમાં જેનિશા ઠાકુર તથા ડિબેટ અને ક્વિઝમાં શુભમ અગ્રવાલ, હાર્દિક પ્રજાપતિ તથા પીના રબારીએ ભાગ લીધો હતો, જ્યારે ગેહલોત, છગનના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ સર્કિટમાં સંદીપ પુરોહિત, નરેશ, ધવલ, કરણ, અજીત તથા રાહુલે ભાગ લેતા સુંદર અભિવ્યક્તિ કરી હતી. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં સતત સાથે રહીને પ્રોફેસર ભાવનાબેન બોસમિયાએ સહયોગ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિ બદલ નિયામક છગનભાઈ પટેલ તથા કાર્યકારી આચાર્ય રાજુભાઈ રબારીએ વિદ્યાર્થીઓ તથા ટીમ મેનેજરને શુભકામનાઓ પાઠવી હતી. દર વર્ષે અમારી ડીએનપી કોલેજ યુનિવર્સિટીમાં પાર્ટિસિપેટ થાય છે અને દર વર્ષે અમારું પરફોર્મન્સ એટલું બેસ્ટ હોય છે કે દર વર્ષે અમારે રેન્કમાં આવતા જોઈએ છીએ અને અમારી કોલેજમાંથી દર વર્ષે આવા અવનવા પ્રોગ્રામો થતા જ રહે છે અને બહુ જ પ્રોત્સાહન આપવામાં આવે છે. એક વસ્તુ બહુ મજાની જાણવા મળે કે તમામ લોકો પાર્ટિસિપેટ થાય અને કંઈક નવું જાણે એવી દરેકને શુભેચ્છાઓ. અમે માઇમ કોમ્પિટિશનમાં હતા, તેમજ સ્કીટ પણ હતી અને લોકનૃત્ય અને તેમજ એક ડિબેટ પણ હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વર્ષે 32મા આંતર કોલેજ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 કોલેજોના અંદાજિત 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આપણી ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી સાંસ્કૃતિક કમિટીના કન્વીનર પ્રોફેસર કે એમ પટેલ તથા હું પોતે પ્રોફેસર તૃપ્તિસિંહ પટેલ અમારા માર્ગદર્શન નીચે વિવિધ ઇવેન્ટો જેવી કે લોકનૃત્ય, સ્કીટ, માઇમ, વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા અને ડિબેટ સ્પર્ધા તથા પોસ્ટર મેકિંગમાં કુલ 24 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો, જેમાં માઇમની અંદર આપણી કોલેજે પ્રથમ રેન્ક મેળવ્યો છે અને ખૂબ ટફ કોમ્પિટિશન હતી માઇમમાં.
સાથે સાથે લોકનૃત્ય અને સ્કીટનું પરફોર્મન્સ પણ ખૂબ જ સારું રહ્યું. ડીસા કોલેજની નોંધ ત્યાં યુનિવર્સિટી લેવલે પણ લેવાઈ અને એ કહેતા ખૂબ આનંદ થાય છે કે છેલ્લા 4 વર્ષથી સતત જે મોટી ઇવેન્ટો કહેવાય લોકનૃત્ય, માઇમ અને સ્કીટ, તો હંમેશા 3માંથી કોઈ એક ઇવેન્ટમાં ડીસા કોલેજ પ્રથમ હોય જ છે. અને માઇમમાં ગત વર્ષે કોરોનાના કારણે યુથ ફેસ્ટિવલ નહોતો થઈ શક્યો, પણ એના આગળના વર્ષે માઇમમાં આપણે ફર્સ્ટ હતા, આ વર્ષે પણ માઇમમાં ફર્સ્ટ છીએ અને આખી ટીમનું સિલેક્શન વેસ્ટ ઝોન માટે થયું છે. તો જે 6 વિદ્યાર્થીઓ માઇમમાં હતા એમનું સિલેક્શન ત્યાં થયું છે. અને વધુ આનંદ મને એ થાય છે કે આપણી જ કોલેજના વિદ્યાર્થી પરવેઝ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીની ઓઝા વિનીતા તેમજ છગન ગેલોતના માર્ગદર્શન નીચે આ 3 ઇવેન્ટો તૈયાર થયેલી અને એ ઇવેન્ટોમાં વિદ્યાર્થીઓ આગળ આવ્યા એના બદલ નિયામક શ્રી છગનભાઈ પટેલ અને આચાર્ય શ્રી રાજુભાઈએ પણ ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજુ યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્ષત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140000555000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસાના વડલી ફાર્મ તેમજ નવલપુરા ખાતે સરકારી બોરમાંથી ઘણા સમયથી દરરોજનું 1,000 લીટરનો પાણીનો વેડફાટ રોડ પર થતાં ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડીસાના વડલી ફાર્મ તેમજ નવલપુરા ખાતે સરકારી બોરમાંથી ઘણા સમયથી દરરોજનું 1,000 લીટરનો પાણી વેડફાટ જાહેર રોડ પર થઈ રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ થયું નથી. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં જોઈએ તેવો વરસાદ થયો નથી, જેના કારણે બનાસકાંઠાના 3 જળાશયો ખાલી ખમ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ આ જળાશયમાં પાણી ન હોવાને કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. તો બીજી તરફ બનાસકાંઠાના ડીસાના વડલી ફોર્મ તેમજ નવલપુરા ખાતે ઘણા સમયથી સરકારી બોરમાંથી દરરોજનું 1,000 લીટર પાણી જાહેર રોડ પર વેડફાટ થઈ રહ્યું છે. આજુબાજુના સ્થાનિક લોકોએ અનેકવાર બોર ઓપરેટરો તેમજ દાંતીવાડા પાણી પુરવઠામાં રજૂઆત કરી તેમજ ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ દરરોજનું 1,000 લીટર પાણી જાહેર માર્ગ પર વેડફાટ થઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. તો ક્યાંકને ક્યાંક ટુ વ્હીલર ચાલકો પણ સ્લીપ ખાતા અનેકવાર ટુ વ્હીલર ચાલકો ઘાયલ પણ થયા છે. તેમજ બાજુમાં આવેલી શાળામાં આ બોરનો વાલ બગડી જવાથી પાણી જતું નથી, જેના કારણે બાળકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તેમજ જાહેર માર્ગો પર પાણીનો વેડફાટ થતાં ગંદકી થઈ રહી છે, તેમજ રોગચાળો થવાની સંભાવના સેવાઈ રહી છે, જેથી સ્થાનિક લોકોએ ઉગ્ર માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે પાણીનો વેડફાટ થતો અટકાવે
જેથી આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યાથી બચી શકીએ. અમારા વડલી ફાર્મ અને નવલપુરા નેડીને દાંતીવાડા નિગમનો પાણીનો બોર આવેલો છે. છેલ્લા 2.5 વર્ષથી ત્યાં વાલનો પ્રોબ્લેમ છે, ચાલુ બંધ થતું નથી અને વાલ તૂટેલો પડ્યો છે અને 2.5 વર્ષથી પાણીનો આવો સરેરાશ બગાડ થઈ રહ્યો છે. અને આ બોરમાંથી આગળ સ્કૂલમાં બી પાણી જતું હતું તો એ પણ આ બગાડના કારણે પાઇપ તોડીને બંધ કરી નાખ્યું છે, એટલે સ્કૂલમાં પણ છોકરાઓને પાણી નથી મળતું અને આ પાણી ઉભરાઈ અને સતત રોડ ઉપર જાય છે અને અહીંયા નવલપુરાથી લઈ અને છેક વડલી ગામના સીમાડા સુધી આ પાણી જઈને વેસ્ટેજ જાય, લોકોને પીવાય પાણી મળતું નથી. આ પાણીનો સરેરામ બગાડ થઈ રહ્યો છે છેલ્લા 2.5 વર્ષથી અને આ બાબતે મેં તંત્રમાં કેટલી વાર રજૂઆતો કરી છે, દાંતીવાડા પાણી પુરવઠામાં કેટલી વાર ફોન કરીને સમાચાર આપ્યા છે પણ કોઈ જ કાર્યવાહી થતી નથી અને પાણીનો બગાડ થાય છે અને આ પાણી આવી રીતના વેડફાતા રસ્તાઓ ઉપર લોકો વાહન લઈને નીકળતા સ્લીપો ખાઈને પડી જાય છે, ગંદકી થાય છે, મચ્છરો થાય છે અને રોગચાળો ફેલાય છે, છતાં તંત્રની કોઈ આંખ ખુલતી નથી. બનાસકાંઠાની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયતમાં ફરી એકવાર રાજવી પરિવાર સત્તા ટકાવી રાખવામાં સફળ થયા છે. સરપંચની ચૂંટણીમાં લોકોએ રાજવી પરિવારની વિકાસ પેનલને જંગી બહુમતીથી સરપંચનો તાજ પહેરાવતા આજે ભવ્ય રોડ શો યોજાયો હતો. ગુજરાતની સૌથી મોટી બનાસકાંઠાની દિયોદર ગ્રામ પંચાયતમાં ફરી એકવાર રાજવી પરિવારે સત્તા ટકાવી રાખવામાં સફળ થયા છે. સરપંચની ચૂંટણીમાં લોકોએ રાજવી પરિવારની વિકાસ પેનલને જંગી બહુમતીથી સરપંચનો તાજ પહેરાવતા આજે ભવ્ય રોડ શો યોજાયો હતો. આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય કોઈ લોકસભા કે વિધાનસભામાં ચૂંટણી જીતેલા ઉમેદવારના નથી, પરંતુ આ દ્રશ્ય છે ગુજરાતની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયતમાં જીતેલા ઉમેદવારની આભાર યાત્રાના. દિયોદર ગ્રામ પંચાયતમાં આ વખતે કાંટાની ટક્કર હતી. રાજવી પરિવારની સામે રાવણા રાજપૂત સમાજના ઉમેદવારે પરિવર્તન પેનલ ઉતારી હતી, પરંતુ દિયોદરમાં રાજવી પરિવારમાંથી આવતા અને પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલાએ 5 વર્ષ દરમિયાન કરેલા વિકાસના કામોને લોકોએ યાદ રાખ્યા હતા અને આ વિકાસને વેગવંતો બનાવવા માટે આ ચૂંટણીમાં તેમની પત્ની કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલાને 1,227 મતોથી જંગી વિજય અપાવતા આજે રોડ શો યોજી ગ્રામજનોનો આભાર માન્યો હતો. આ રોડ શોમાં 200-500 નહીં પરંતુ 5,000થી પણ વધુ લોકો જોડાયા હતા. અબીલ ગુલાલની છોડો વચ્ચે વિજેતા કિરણકુમારી વાઘેલા અને તેમના પતિ ગિરિરાજસિંહ વાઘેલાએ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. દરબારગઢથી નીકળેલી આ યાત્રા દરમિયાન ઠેર ઠેર જનતાએ પણ રાજવી ગિરિરાજસિંહ વાઘેલાને ફૂલહાર તેમજ સાલ ઉડાડી સન્માનિત કર્યા હતા. આ બાબતે ગિરિરાજસિંહ વાઘેલાએ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આવનારી વિધાનસભામાં પણ જો ભાજપ ટિકિટ આપશે તો ચોક્કસ દિયોદર બેઠક ઓરથી કેસરીઓ લહેરાવશે તેમ જણાવ્યું હતું. ગઈકાલે પંચાયતની ચૂંટણીનું પરિણામ આવ્યું. લોકોએ 1,227 મતે કિરણકુમાર ગિરિરાજસિંહ વાઘેલાને વિજય બનાવ્યા. સાથે સાથે પેનલના 16 માંથી 13 ઉમેદવારો બી અમારી સદભાવના પેનલના જીત્યા છે. રાતે લેટ થઈ ગયું હતું એટલે લોકોને અમે આભાર ના વ્યક્ત કરી શક્યા, એટલે આજે આભાર દર્શનનો કાર્યક્રમ હતો. સ્વયંભૂ લોકોએ બહુ ઉત્સાહ બતાવ્યો અને આખા ગામમાં આભાર દર્શન કરી અને એમનો આભાર વ્યક્ત કર્યો છે. હવે અત્યારે જે પેનલ સામેવાળા લઈને નીકળ્યા હતા, આપને જેમ ખ્યાલ છે એમ પૂર્વ ધારાસભ્ય અનિલભાઈએ પેનલ બનાવી હતી, વિકાસની પેનલ કરવા વાળાની કારમી હાર થઈ છે. સાથે સાથે તાલુકા પંચાયતના તાલુકા પાર્ટીના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મહામંત્રી બંને વોર્ડમાં હારી ગયા છે. સાથે સાથે 3 સરપંચો જે અગાઉ હતા એ બી વોર્ડમાં હારી ગયા છે. એટલે લોકોએ મન બનાવી લીધો છે કે એ દરબારગઢના કામથી અને દરબારગઢના સંબંધથી એ લોકોને આગળ વધવું છે, એમને બીજા કોઈમાં ઇન્ટરેસ્ટ નથી. 2022 લોકોએ મન બનાવી દીધું છે. અમે લોકો 5 વાર અહીંયાથી વિધાનસભામાં ગયા છીએ. લોકોએ મન બનાવી લીધું છે કે આવનાર વિધાનસભામાં 2022માં બહુ તાકતથી અમે લોકો ટિકિટ માંગીશું અને જો ટિકિટ મળશે તો અમે અહીંથી અમારો ભગવો લહેરાઈ અને અમે ગાંધીનગર જઈશું વિધાનસભામાં. ડીસા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં અનેક લોકો હાર્યા તેમજ અનેક લોકો જીત્યા છે, ત્યારે ડીસાના સમો મોટા ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટ ન આપવાથી હારી ગયા છો તેમ કહી એક યુવકને ફોન પર મારી નાખવાની ધમકી આપતા યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડીસા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં અનેક લોકો હાર્યા તેમજ અનેક લોકો જીત્યા છે, ત્યારે ડીસાના સમો મોટા ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટ ન આપવાથી હારી ગયા છો તેમ કહી એક યુવકને ફોન પર મારી નાખવાની ધમકી આપતા યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણીમાં અનેક દિગ્ગજ આગેવાનો હારી ગયા છે અને અનેક લોકો જીત્યા છે.
ત્યારે ડિસ્સા તાલુકામાં 80 ગ્રામ પંચાયતીમાં અનેક દિગ્ગજો આગેવાનો હાર્યા તેમજ કેટલાક જીત્યા છે, જેમાં ચૂંટણીમાં હારી જવાથી મનદુખ રાખી અનેક બોલાચાલીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ડિસ્સા તાલુકાના સમો મોટા ખાતે રહેતા કીર્તિભા મુળસી સોલંકી પોતાની ભાણીને સારવાર માટે પાલનપુર માવજતમાં લઈ ગયા હતા, જે બાદ ચૂંટણીને પત્યા પછી કીર્તિભા મુળસી પોતાના ઘરે સમો મોટા ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન ડિસ્સાના જૂના ડિસ્સા ખાતે પહોંચતા સમો મોટા ગામ ખાતે રહેતા હાથીભા દલપતસિંહ જાદવે કીર્તિભા મુળસીને ફોન કરીને કહેવા લાગ્યા કે તમે અમારા સગાવાલા ચૂંટણીમાં ઊભા હતા, તેમને કેમ વોટ આપ્યો નથી? તેમને વોટ ન આપવાથી હારી ગયા છે, તેમ કહેવા લાગ્યા. ત્યારે કીર્તિભા સોલંકીએ કહ્યું કે મારે જેને વોટ આપવો હોય તેમ કહેવા લાગે. ત્યારે હાથીભા દલપતસિંહ જાદવ એકદમ ઉસકે રહી જાય, ફોન પર અપશબ્દો બોલવા લાગે. ત્યારે કીર્તિભા સોલંકીએ અપશબ્દો બોલવાની ના કહેતા હાથીભા દલપતસિંહ જાદવ ઉસકે રહી જાય, ફોન પર મારી નાખવાની ધમકી આપતા કીર્તિભા મુળસી સોલંકીએ ડિસ્સા તાલુકા પોલીસ મથકે હાથીભા દલપતસિંહ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડિસ્સા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડિસાના આસેડા ગામના વતની અને ચાંદવાલા મુખડા ગીતના ગુજરાતી સિંગર દેવપગલી પોતાના વતન આસેડા ગામે પહોંચતા ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ડિસ્સા તાલુકાના આસેડા ગામના વતની અને ગુજરાતી સિંગર દેવપગલી આજે પોતાના માદરે વતન પહોંચતા ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડિસ્સા તાલુકાના આસેડા ગામે ગુજરાતી સિંગર દેવપગલી પોતાના વતન પહોંચતા ગામ દ્વારા સ્વાગત કરાયું હતું. હાલમાં સમગ્ર દેશમાં લોકપ્રિય બનેલા ગુજરાતી સિંગર દેવપગલી આજે પોતાના માદરે વતન આસેડા ગામે પહોંચ્યા હતા. વર્ષો બાદ પોતાના કાકાના ઘરે લગ્ન પ્રસંગ હોય આજે તેઓ આસેડા ગામ પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હાલમાં જે પ્રમાણે દેવપગલીના લખેલા ગુજરાતી ગીતો ડિસ્સા નહીં પરંતુ સમગ્ર દેશમાં નામના મેળવી રહ્યા છે, ત્યારે આજે પોતાના પરિવાર સાથે ડિસ્સા તાલુકાના આસેડા ગામે પહોંચેલા દેવપગલીને જોવા માટે લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને ગામ લોકો દ્વારા તેમનું સ્વાગત પણ કરાયું હતું. આ પ્રસંગે હાલમાં જે પ્રમાણે ડિસ્સા તાલુકાના આસેડા ગામના ગુજરાતી સિંગર દેવપગલી સમગ્ર દેશમાં નામના મેળવી રહ્યા છે, તેનો શ્રેય ફાળો આસેડા ગામના લોકોને આપ્યો હતો. નમસ્કાર, હું દેવપગલી, આમ રિયલ નામ મારું દેવપુરી પવનપુરી ગોસ્વામી. અત્યારે હું મારા માદરે વતન એટલે મારા આસેડા ગામમાં છું. મારા કાકાની છોકરીના અને દીકરાના લગ્ન છે એટલે આવ્યો છું. તો પહેલાં તો ખૂબ ખૂબ આભાર જે આખા ભારતભરમાં જે લોકોએ મને પ્રેમ આપ્યો છે મારા ગીતને, મેકઅપવાલા મુખડા અને માટલા ઉપર માટલું બંને ગીતો અત્યારે ભારતભરમાં એટલા જે વાયરલ થયા છે એ કદાય બિલીવ ના થાય એવા વાયરલ થયા છે. કેમ કે આ મહાદેવની કોઈ કૃપા, ભૈરવદાદાની કૃપા હોય તો જ આ શક્ય બને છે. મા બાપની દુવા, ફેમિલીનો સપોર્ટ, પરિવારનો સપોર્ટ, ગામજનોનો સપોર્ટ, આખા ગુજરાતનો સપોર્ટ એ બધાનો મળ્યો છે મને. અને એક સપનું હતું કે ભાઈ ગુજરાતમાંથી મારે એક બોલિવૂડમાં નામ કરવું છે. હું કેટલા વર્ષોથી ગીતો જેમ કે લાખ રૂપિયાનો ઘાઘરો 300 મિલિયન પાર થયું, મા તારી આબરૂનો સવાલ અપના ટાઈમ આવે, ઘણા બધા ગીતો કર્યા, એ બધા ગીતો ચાલ્યા. પણ મારો એક ટાર્ગેટ હતો, મારો એક ફોકસ હતો કે ભાઈ ગમે કરીને મારે બોલિવૂડમાં એન્ટ્રી કરવી છે કે બોલિવૂડમાં એક નોંધ લેવાય એવા મારે ગીતો આપવા છે. તો મેકઅપવાલા મુખડા જે આખા ભારતભરમાં, ભારતના પણ ભારતના બહાર પણ દેશોમાં વાયરલ થયું છે એટલું બધું સોંગ, તો એનો પ્રેમ જે 80 મિલિયન વ્યૂવર્સ મળ્યા છે એ બદલ તમામ ચાહકોનો, તમામ મિત્રોનો, તમામ જેને મને સપોર્ટ કર્યો છે એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું. સાથે કંઈક નવું, હંમેશા મને લોકો કહેતા હોય કે દેવપગલી હંમેશા કંઈક નવું આપે છે, તો મારે ટાર્ગેટ કે કંઈક નવું આપીશ, લોકોને ગમશે. અને ઘણા લોકોનો પ્રશ્ન એવો હોય છે કે ભાઈ દેવપુરી નામ છે તો દેવપગલી કેમ? તો મેં આગલા ઘણા બધા ઇન્ટરવ્યૂમાં તમને કીધું છે કે દેવપગલી એટલે પગલી એટલે પાગલપન, ગાંડો માણસ. અને ગાંડો માણસ ક્યારે ઇતિહાસ બદલી નાખે કોઈને ખબર ના પડે, કેમ કે એના કામમાં જે બી લક્ષ્ય હોય, લક્ષ્યનું એક એના અંદર એક જ જનૂન હોય એ ગાંડા માણસને, કે બસ એ લક્ષ્ય પહોંચવું છે, એ જગ્યાએ જવું છે. મારી અત્યારે તમે જે મારી ફેમિલી સાથે છો અત્યારે, મોટા બાપા, મોટી મા, મમ્મી, બહેનો, માસીઓ, કાકા, કાકીઓ બધા મારા સાથે છે અત્યારે, ફેમિલી સાથે છું. તો એમને બધી મારી પરિસ્થિતિ જોઈ છે, મારા ઘરમાં કેવા ખાવાના પ્રોબ્લેમ હતા, કેવી પરિસ્થિતિ હતી, ઘર રહેવાનું હતું, બધાને ખબર જ છે.
તો આ માહોલમાંથી બહાર નીકળવું અને એ જનૂન સાથે બહાર નીકળવું અને ભારતભરમાં કે જે નામ કરવું એ મને જ ખબર છે કે મેં કેવી પરિસ્થિતિમાંથી નીકળ્યો છું, કેટલો હેરાન થયો છું, કેટલા કેવા તુફાન સામે સામનો કર્યો છે. આ કદાચ હું જાણું ત્યાં અગર ફેમિલીને એ વસ્તુ ના ખબર હોય કે અહીંયા ગયા પછી એની પરિસ્થિતિ, પણ મારી ફેમિલીમાં જેમ કે મારી બહેનો મારી મમ્મી એમને અહીંયા પરિસ્થિતિ કેવી હેરાન થયા છે, મારું ફેમિલી મને લઈને કેટલું હેરાન થયું છે એ હું પણ સમજી શકું છું. પણ મારું એક જનૂનું કે મારા ગામનું નામ રોશન કરવું છે, મારા મા બાપનું નામ રોશન કરવું છે, મારી પેઢીઓનું નામ રોશન કરવું છે, મારા ગામનું નામ, મારા ઉત્તર ગુજરાતનું નામ, મારા બનાસકાંઠાના હવે મારું આખું ગુજરાતનું નામ રોશન કરવું મારો ટાર્ગેટ છે. અને મેં કીધું કે પાગલપણ પાગલપણ જ્યારે મારો પપ્પા એક્સપાયર થઈ ગયા ત્યારે છેલ્લા એ 1.5 વર્ષ પાગલ રહ્યા હતા, જે એક બીમારી તેને જે લાસ્ટ પાગલ હતા. અને પાગલ જ્યારે મને મારો પપ્પા એક્સપાયર થયા પછી ઘણા લોકો કીધું કે આ તારા પપ્પા એક્સપાયર થઈ ગયા તો તારા કારણે થયા છે, કેમ કે તું કલાકારમાં ધ્યાન આપ્યું છે, કશું કર્યું નથી, કે તારો બાપ ગોડો થઈને મરી ગયો. તારે મગજમાં એક જ ઠૂસું કર્યું કે હવે આખી દુનિયાને ગોડી કરવાને થાય છે. મારા પપ્પા કદાચ મારા પાછા આવવાના નહોતા એ મને ખબર જ હતી, જે થવાનું થઈ જ ગયું છે, પણ એક લક્ષ્ય કર્યું હતું કે હવે આખી દુનિયાને ગોડી કરવાને થાય છે. અને કદાચ ભગવાને મારું સાંભળ્યું અને અત્યારે મહાદેવની દયાથી ભૈરવની દયાથી અત્યારે જે પરિસ્થિતિ પ્રમાણે જે ચાલી રહ્યો છું અને અત્યારે મારા ગીતો જે આખા ભારતભરમાં વિશ્વભરમાં જે વાયરલ થઈ રહ્યા છે એ બધાનો દિલથી વંદન કરું છું. તમે પ્રેમ આપ્યો છે, ઓલવેઝ પ્રેમ આપતા રહેજો. અને અત્યારે ઉત્તર ગુજરાતની જે ન્યૂઝવાળા ચેનલવાળા બધા જે આવ્યા છે એમનો પણ, પત્રકારનો પણ એટલો મને સપોર્ટ છે કે બહુ પ્રેમ કરે છે મને. અને છોકરાઓ નાના બહુ પ્રેમ કરે છે, કોઈ પણ મારું લાખ રૂપિયાનું ઘાઘરો કોક માટલું કોક એમ જેટલા ગીતો આ છોકરાઓ બહુ પ્રેમ કરે છે. અમે ટૂંક સમયમાં અત્યારે ટૂંક સમયમાં મારું બેંગ્લોર હૈદરાબાદ શૂટિંગ છે અને ટૂંક સમયમાં એક મહિના પછી અમે કેનેડા ઓસ્ટ્રેલિયા 12 દેશોમાં શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલો એવો બનાવ બનશે કે ભાઈ ભારતના 12 શૂટિંગ ગુજરાતનું થશે. તો જે પ્રેમ આપ્યો છે એ આપતા રહેજો. બસ તમને બહુ પ્રેમ કરું છું, લવ યુ. આમ આદમી પાર્ટી જિલ્લા ટીમ દ્વારા આજરોજ પેપર લીક કૌભાંડ મામલે ગૌણ સેવા પસંદગી મંડળના અસિત વોરાને તાત્કાલિક એમના પદથી દૂર કરવામાં આવે અને અસિત વોરા સહિત પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સ્થાને કોઈ પ્રામાણિક અને નિષ્પક્ષ IAS અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં અગાઉના પેપર લીકના કારણે રદ થયેલ પરીક્ષા સહિત તમામ વિદ્યાર્થીઓને ખર્ચ અને મહેનતાણા વળતર તરીકે 50,000 ચૂકવવામાં આવે, અટકી પડેલી તમામ ભરતીઓ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી ગુજરાતના બેરોજગાર યુવાનોને ન્યાય આપવામાં આવે, આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી અને તપાસ સોંપવામાં આવે તેવી જનતાના ફાયદા માટે તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામું આપે તેવી માંગ સાથે બનાસકાંઠાના ડીસા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સહિત સંગઠન મંત્રી રમેશભાઈ નાપાણી, જિલ્લા પ્રમુખ ડૉક્ટર રમેશભાઈ, નગરપાલિકા સદસ્ય વિજયભાઈ દવે તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લાના ઓહદેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર ફરતી કૌભાંડો બહાર આવે છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના યુવા સંગઠન દ્વારા ફરીથી એક હેડ ક્લાર્કની જે એક્ઝામ હતી એના પેપર લીકનું કૌભાંડ બહાર લાવવામાં આવ્યું છે અને એના અનુસંધાને અમારા ગુજરાત પ્રદેશના નેતાઓ, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતાઓ સચિવાલયનો ઘેરાવો કરવા માટે જતા હતા ત્યારે એ ઘેરાવો કરતાં અટકાવતા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના કમલમની ઓફિસ ઉપર આ બાબતે રજૂઆત કરવા જતા અને આવેદન પત્ર આપવા જતા આમ આદમી પાર્ટીના આ તમામ કાર્યકર્તાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકારની કહેવાથી જે પોલીસ છે ગુજરાતની એને અમાનુષી ત્રાસ વર્તાયો છે અને એના અનુસંધાને છેલ્લા 4 દિવસથી આંદોલનો ચાલી રહ્યા છે. અત્યારે અમારા 96 કરતાં વધારે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અને પ્રદેશના નેતાઓ જેલમાં છે ત્યારે એમના માટે જે મુખ્ય સૂત્રધાર છે એવા આશિત વોરા, જે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે, એમણે આ પેપર લીક કરવાની અંદર એમનો મોટો હાથ હોય, એમના વિરુદ્ધમાં FIR દાખલ કરવામાં આવે અને એમના વિરુદ્ધમાં FIR દાખલ કરી અને એક નિવૃત્ત ન્યાયાધીશની સમિતિ બનાવીને એની તટસ્થ તપાસ કરવામાં આવે. એના અનુસંધાને આજે આમ આદમી પાર્ટી બનાસકાંઠાના એકમે
આજે નાયબ કલેક્ટર શ્રી ડીસાને એક આવેદનપત્ર આપીને જે ચાર માંગણીઓ છે એ બાબતે સૂચન કર્યું છે અને કહ્યું છે કે ભાઈ આ 80 વોરાના વિરુદ્ધમાં FIR દાખલ કરવામાં આવે. જે વિદ્યાર્થીઓ છે, જે બેરોજગાર લોકો જે નોકરી માટે જે હતા એમના માટે 50,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે, આવી માંગણીઓ સાથે આજે આવેદનપત્ર આપીને અમે આજે માંગણી કરી છે આમ આદમી પાર્ટી પર. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો BK News Today. BK News Today એટલે બ્રોડ નોલેજ.